હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં ઘરમાં કાચા કેળા પડ્યા હતા તો મને થયું કે ચાલો ને કઈક આવી રીતે કાચા કેળાનું શાક નું કઈક નવી રીતે ટ્રાય કરું અને જો મને પસંદ આવશે આ શાક તો હું આ રેસીપી તમારી સાથે શેર કરીશ તો મને તો આ શાક બહુ પસંદ આવ્યું એટલે હું આ રેસીપી આપની સાથે શેર કરું છું તમે ઘરે જરૂર ટ્રાય કરજો તમને પણ ચોક્કસ ભાવશે તો ચાલો આપણે આ શાક બનાવવાનું શરૂ કરીએ અહીંયા આપણે બે ટામેટા અને ત્રણ કાચા કેળા લઈશું ટામેટાને ધોઈ લીધા છે એને બારીક સમારી લેવાના લઉં છું અથવા મિક્સરમાં એની ગ્રેવી બનાવી દઈએ તો પણ ચાલે હવે આપણે એક વાટકીમાં કાજુનો આ પાવડર છે એ આપણે દોઢ ચમચી જેટલો લઈશું અને આ કાજુના પાવડર ને આપણે દૂધમાં પલાળીને રહેવા દઈશું જ્યાં સુધી આપણે કેળાને એ સમારીએ ત્યાં સુધી કાજુ નો પાવડર પલળી જાય હવે આપણે અહિયાં કેળા સમારીશું તો કેળાની છાલ આપણે આવી રીતના કાઢવાની છે આખી નથી કાઢી નાખવાની આવી રીતે કાઢવાની છે આપણે વેફર કરતા હોય ને એવી રીતના તો અહીંયા મેં ત્રણેય કેળાની કાઢી લીધી છે અને આનાથી હું બધા કેળા કટ કરી લઈશ પણ તમે ચપ્પાથી કટ કરશો તો પણ ચાલશે અહીંયા એક સરખા કટ થાય કેળા એના માટે મેં આ મશીન લીધું છે તો અહીંયા આપણા બધા જ કેળા એક સરખા કટ થઈ જશે હવે જે પ્રોસીઝર કરીએ છીએ જલ્દી કરવાની છે કેળા આપણા કાળા પડી જાય એટલે આની ઉપર આપણે કોર્નફ્લોર નાખવાનું છે અને હળદર થોડી અને મીઠું આને આપણે ફટાફટ મિક્સ કરી દેવાનું છે એટલે આપણા કેળા કાળા ના પડે આમાં આપણે એક ચમચી મરચું પાવડર પણ એડ કરી દઈશું અને અને મિક્સ કરી લઈશું કટ કરેલા કેળા પર કોર્ન ફ્લોર બધા મસાલાનો સરસ મજાનો કોટ થઈ જશે હવે ગેસ ચાલુ કરીને ગેસ પર કડાઈ રાખી દીધી છે ને તેલ આપણે લઈ લીધું છે આ તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે આ બધા કેળા આપણે તળી લેવાના છે આપણે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે જે બાકીના બચ્યા છે એ બધા જ આપણે તળી લઈશું કેળાનું આપણે શાક બનાવીએ પાકા કેળાનું તો એ પણ બહુ જલ્દી બની જતું હોય છે પણ આ શાક પણ અહીં આપડા બધા કેળા તળાઈ ગયા છે જો આવી રીતના તળવાના છે હવે આને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું હવે આપણે આ તેલમાં ટામેટા એડ કરી દઈશું હવે આ જે નું પાણી વધેલું છે એ હમણાં રહેવા દેવાનું છે એને આપણે પછી એડ કરશું અત્યારે આપણે આ ટામેટા ચડવા દેવાના છે તો થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું ત્યાર પછી આપણે મીડિયમ કરી દઈશું અહી આપણા ટામેટા ચડી ગયા છે હવે એમાં આપણે બધા મસાલા કરી લઈએ આમાં આપણે મીઠું એડ કર્યું છે એટલે આમાં આપણે મીઠું એડ કરીએ એટલે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે એટલે સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું લઈશું અને ત્યાર પછી આપણે અડધી ચમચી હળદર લઈશું એક ચમચી દાણા જીરું લઈશું અને એક ચમચી મરચું પાવડર તમારે વધારે તીખું ખાવું હોય તો બે ચમચી લઈ શકો છો આમાં થોડો ગરમ મસાલો એડ કરી દઈશું પછી આપણે કાજુના પાવડરને પલાળીને રાખીએ તો દૂધમાં પલાળીને એ એડ કરી દઈશું અને ટામેટાનું વધેલું પાણી મિક્સ કરી લઈશું હવે આમાં આપણે પાણી ઉમેરવાનું છે એટલે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે અત્યારે હાઈ કરી દઈશું એટલે જલ્દી થી આપણું આ બધું ઉકળી જાય આ શાકમાં તમારે લસણ ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો અહીંયા મેં લસણ ડુંગળી વગરનું જે આ શાક બનાવ્યું છે હવે આને જલ્દી ઉકળે એના માટે આપણે ઢાંકીને રહેવા દઈશું એટલે જલ્દી આપણી ગ્રેવી ઉકળી જાય અહીંયા આપણી ગ્રેવી ઉકળી ગઈ છે હવે એમાં આપણે આપણે જેટલા જોઈશે એટલા જ આ કેળાની જે સ્લાઇસ આપણે તળીને લીધી છે એ એડ કરીશું અહીંયા હું થોડી રહેવા દઉં છું બાકીની બધી એડ કરી દઉં છું આટલી રહેવા દીધી છે જે આપણે ખાઈશું તો એમનેમ પણ મજા આવે એવી સરસ બની છે હવે આમાં આપણે થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું આપણે આ શાકમાં બે ટામેટા લીધા છે તો ટામેટાના હિસાબે આ શાક ખાટું ના લાગે એટલા માટે આપણે એક ચમચી મલાઈ એડ કરી દઈશું દઈ મેશ ઘરની મલાઈ છે મલાઈ એડ કરવાથી આ શાકનો ટેસ્ટ વધી જશે હવે આને આપણે મિનિટ માટે રહેવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ લો કરી દઈશું તો અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે તો આને આપણે હવે એક સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીએ આપણે એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ